જો 11મો દાખલો સાબિત કરો કે 1 પ્લસ x ની 2n ઘાત ના વિસ્તરણમાં x ની n ઘાતનો સહગુણક આના વિસ્તરણમાં x ની n ઘાતના સહગુણક કરતાં બે ગણો છે, બમણો છે એવું સાબિત કરવું છે। તો હવે આ સૂત્ર છે 1 પ્લસ x ની n ઘાત ના વિસ્તરણમાં एक्स नी एन घात नो सहगुणक एन सी एन आज हो माटे वन प्लस एक्स नी टू एन घात ना विस्तरण में एक्स नी एन घात नो सहगुणक आ टू एन सी एन थाय आपेलू અને 1 પ્લસ x ની 2n માઇનસ 1 ના વિસ્તરણમાં x ની n ઘાતનો સહગુણક 2n માઇનસ 1 cn આ બીજું સાબિત કરો કે આ આના કરતાં બમણો છે। આ આના કરતાં એટલે આ બેનો ભાગાકાર 2 થાય। ધારો કે 4 એ 2 કરતાં બમણા છે, એનો અર્થ કે આ બેનો ભાગાકાર કરો એટલે 2 થાય। 10 એ 5 કરતાં બમણા છે, આ બેનો ભાગાકાર કરો ને એટલે 2 થાય। એટલે કે આનો નાનો ગુણોત્તર 2 થવો જોઈએ। હવે પરિણામ 1 અને 2 નો ગુણોત્તર લેતા આ ગુણોત્તર લેતા ધ્યાન રાખજો, આ 2 નો ગુણોત્તર લઉં છું તો આ 2n cn ભાગ્યા 2n માઇનસ 1 cn આનું સૂત્ર મૂકું ઉપર 2n ફેક્ટોરિયલ, ધ્યાન રાખો 2n ઉપર 2n ફેક્ટોરિયલ, નીચે આ n ફેક્ટોરિયલ અને આ બેની બાદબાકી। આ ઉપરનાનું સૂત્ર મૂક્યું, આનું ઉપરનાનું, ઉપર જો આ 2n ફેક્ટોરિયલ, આ નીચે n ફેક્ટોરિયલ, આ બેની બાદબાકી। હવે આનું સૂત્ર, આનું નીચે 2n માઇનસ 1 ફેક્ટોરિયલ છેદમાં એન ફેક્ટોરિયલ, આ બેની બાદ બાકી 2n માઇનસ 1 માઇનસ એન, આ બેની બાદ બાકી। સાદુરૂપ જુઓ, હજી એક સ્ટેપ લખીએ, આ 2n ફેક્ટોરિયલ, આ એન ફેક્ટોરિયલ, આ બેની બાદ બાકી 2nમાંથી એન જાય એટલે એન વધે, ભાગ્યા આનો વારો 2n માઇનસ 1 ફેક્ટોરિયલ, આ એન ફેક્ટોરિયલ, આ બેની બાદબાકી કરો ને તો એન માઇનસ 1 થાય, આ 2nમાંથી એન જાય એટલે એન માઇનસ 1 ફેક્ટોરિયલ। આ એમનું એમ લખું છું, આ એન ફેક્ટોરિયલ અને આ એન ફેક્ટોરિયલ, આ જે આ છેદ છે એને ગુણાકારમાં લખવું હોય, છેદનો છેદ એટલે અંશ થઈ જાય, અને આમ ગુણાકારમાં બાજુમાં લખવું હોય તો ઊંધું લખવાનું, એન ફેક્ટોરિયલ એન માઇનસ 1 ફેક્ટોરિયલ, નીચે 2n માઇનસ 1 ફેક્ટોરિયલ। આ n ફેક્ટોરિયલ એક નીકળી ગયા, આ નીકળી ગયા। હવે આને હું ઘટાડું છું, આને 2n એક ઓછું થાય, 2n માઇનસ 1 બસ, આગળ નથી વધવું। હવે આને ઘટાડીએ n n માઇનસ 1, આ એમનું એમ, આ એમનું એમ। જો આ 2n માઇનસ 1 ફેક્ટોરિયલ આ બે ઉડી ગયા, n માઇનસ 1 ફેક્ટોરિયલ આ નીકળી ગયા, અને n n નીકળી ગયા, એટલે કે 2, 1 અને 2નો ગુણોત્તર માટે આ 2નો ભાગાકાર આ 2 આવ્યો, માટે પરિણામ 1 એ પરિણામ 2 કરતાં બમણું છે। પરિણામ 2 કરતાં બમણું છે, 2 ગણું છે, આ 2 આવ્યો, 2નો ગુણોત્તર 2 આવ્યો, આ 2નો ભાગાકાર 2 આવ્યો, એનો અર્થ કે આ બમણું છે આના કરતાં। તો ધ્યાન રાખજો, આમાં 12મો પ્રશ્ન, જો 1 પ્લસ એક્સની એમ ઘાત
ना विस्तरण में एक्स स्क्वेर नो सहगुणक छ होय तो एमनू धन मूल्य शोधो। एम एनू धन मूल्य शोधो तो जुओ अहीं ए बराबर वन, बी बराबर एक्स अने एन एटले आ एम एम आपणे शोधवो छे। सूत्र टी आर प्लस वन बराबर एन सी आर, एनी एन माइनस आर अने बी नी आर। एननी जगह एम छे, ए वन छे एटले लखता नथी, बी बी एटले एक्स। तो अँ एक्स स्क्वेर अँ आर बराबर एक लेता, आर बराबर बे लेता, बे एम सी टू अँ बे लखवाना, एक्स नी बे। आ एक्स स्क्वेरनो सहगुणक एम सी टू थाय, माटे एक्स स्क्वेरनो सहगुणक बराबर एम सी टू। एक्स स्क्वेरनो सहगुणक तो आप्यो छे छ, आ रह्यो पक्षमां, એટલે એમ સી ટુ બરાબર છ આવું આપેલું છે। આનું સૂત્ર એમ એમ માઇનસ વન નીચે બે ગુણ્યા એક, આ ગુણાકાર એમ સ્ક્વેર માઇનસ એમ બરાબર આ છ દુ બાર, એટલે કે એમ સ્ક્વેર માઇનસ એમ માઇનસ બાર બરાબર ઝીરો। આના ભાગ ચાર તરી બાર, એમ માઇનસ ચાર અને એમ પ્લસ ત્રણ, માટે એમ બરાબર ચાર કે એમ બરાબર માઇનસ ત્રણ। આ એમ ઘાત માઇનસ ત્રણ શક્ય નથી, આ શક્ય નથી, માટે એમ બરાબર ચાર, એમનું ધન મૂલ્ય ચાર આવે। અહીંથી ધારો કે કોઈને આ પ્રમાણે આગળ વધવું હોય, એમ એમ માઇનસ વન બરાબર બાર, આ બે ક્રમમાં છે, તો આના ક્રમમાં ચાર અને ત્રણ, આ મોટું ના નાનું એટલે આ મોટું નાનું, આ પ્રમાણે તો એમ બરાબર ચાર સામ સામે સરખાઈ દો, એમની કિંમત ચાર। હવે કોઈને આ સૂત્રનો ઉપયોગ અહીં ના કરવો હોય તો વિસ્તરણ કરે, અથવા જો આનું વિસ્તરણ આવું થાય વન પ્લસ એક્સની એમ ઘાત એમ સી ઝીરો પહેલાંની એમ લખતા નથી, એમ સી વન એક્સ, એમ સી ટુ એક્સ સ્ક્વેર, એમ સી થ્રી એક્સ ક્યુબ આવું। હવે એક્સ સ્ક્વેરનો સહગુણક એમ સી ટુ છે, અહીં એક્સ સ્ક્વેરનો સહગુણક બરાબર એમ સી ટુ, આ રહ્યો જુઓ એમ સી ટુ, એક્સ સ્ક્વેરનો સહગુણક છ આપેલો છે, આ રહ્યો, માટે એમ સી ટુ બરાબર છ। હવે આગળ મુજબ આ રહ્યું એમ સી ટુ બરાબર છ, આટલે પગી ગયા આપણે। અહીં જુઓ આનું આપણે વિસ્તરણ કર્યું, એમ સી ઝીરો, એમ સી વન એક્સ, એમ સી ટુ એક્સ સ્ક્વેર, આ એક્સ સ્ક્વેરનો સહગુણક છ આપેલો છે, તો અહીંથી ચાલુ કરી દેવાનું, એટલે આ આટલું લખવાની જરૂર નહીં, આ લખી અને સીધું આમ એટલે ચાલે। ફરીથી આ સૂત્ર લખી નાખીએ એટલે ખ્યાલ આવી જાય, આનો ઉપયોગ છે એ પ્લસ બીની એન ઘાત, ધ્યાન રાખજો, એન સી ઝીરો એની એન, એન સી વન એની એન માઇનસ વન બી, એન સી ટુ એની એન માઇનસ ટુ બી સ્ક્વેર, અપ ટુ એન સી એન બીની એન ઘાત। પણ અહીં વન પ્લસ એક્સની એન ઘાત હોય તો એન સી ઝીરો વનની એન એટલે નથી લખતા, એન સી વન એક્સ, એન સી ટુ એક્સ સ્ક્વેર, એન સી થ્રી એક્સ ક્યુબ, આ પ્રમાણે વધતું જાય, એન સી એન એક્સની એન ઘાત। આના વિસ્તરણમાં એક્સની એન ઘાતનો સહગુણક એન સી એન આવ્યો, જુઓ આ સહગુણક,
एनसीएल।